રાજકોટ પંસીલ સ્કૂલ ખાતે ઝવેરચંદ મેઘાણીના જીવનચરિત્રની ઝાંખી કરાવતા દ્રશ્યોનું પ્રદર્શન યોજવામાં આવ્યું. મેઘાણી જીવન દર્શનનો ભવ્ય પ્રારંભ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું. ઝવેરચંદ મેઘાણી સાહિત્યકાર, લોક સાહિત્યકાર, પત્રકાર, સ્વતંત્ર સેનાની સુધારક, વિચારક જેવી અનેક બહુમુખી પ્રતિભાવોમાં પ્રેરણાદાયી યોગદાન આપેલ છે. તેમના જીવન પર ભવ્ય અને દિવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ. પંસીલ સ્કૂલના ટ્રસ્ટી ડીકે વાડોદરિયા સાહેબ તેમજ સમગ્ર પંસીલ સ્કૂલ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી. 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ આ પ્રદર્શનનો લાભ લેશે. અહેવાલ વિજય મકવાણા. આમ જોઈએ તો ઝવેરચંદ મેઘાણી એક આપણી ગુજરાતી ભાષાનું એક શુકનવંતુ નામ કહેવાય છે. એક રાષ્ટ્રીય શાયરનું જેમને બિરુદ મળ્યું છે કે જે આપણા ગુજરાતી માટે એક અનુભવ એવો છે કે જે મહાનતા કહેવાય છે. તો એક ઇન્સ્પિરેશન એ મળી અમને કે ઝવેરચંદ મેઘાણીજીને કેટલા લોકો ઓળખે છે. જો નથી ઓળખતા તો આપણે એમને વધારે ઓળખાવીએ કે એક એવું કેરેક્ટર છે આપણા ગુજરાતી સમાજ માટે કે જે આપણને ઘણું બધું આપી ગયા છે. સાહિત્ય આપી ગયા છે, લોક વાર્તાઓ આપી ગયા છે, ગીતો આપી ગયા છે. તો એને વધુ જાણીએ. અને વાત કરીએ નવી પેઢીની, તો ઘણા એવા બાળકો હશે કે જેને કદાચ ઝવેરચંદ મેઘાણીજીનું નામ ના સાંભળ્યું હોય. તો ખાસ તો એ કે નવી પેઢી આ સાહિત્ય, જે લોક સાહિત્યકાર હતા, એમને વધુ જાણે, એમાંથી ઘણું વધારે શીખે કે શું હતા એ, એમની વાર્તામાંથી શું ઇન્સ્પિરેશન મળી શકે છે. ખાસ ઉદ્દેશ્ય તો એ જ છે કે નવી જનરેશન આ બધાને જાણે અને ઓળખે. અને ખાસ તો એક શું કહેશો કે ઝવેરચંદ મેઘાણી પોતાના ભગવદર ગામે ઢેલીબેન સાથેની મુલાકાત અને મહિલાથી એને કંઈક પ્રેરણા મળી છે, ત્યાંથી એનું બિરુદ છે તે ઉપર આવ્યું. હા, ઝવેરચંદ મેઘાણી એક એવું કેરેક્ટર હતા કે જેમાં એક એમની વાર્તામાં બી એવું આવે છે કે જ્યારે એમના લગ્ન થયા તો એમના લગ્નમાં એમના વાઈફને ખુલ્લા મોઢે લઈને આવ્યા હતા. તો આમ જોઈએ તો એ સમયમાં એ અત્યારની લેટેસ્ટ વસ્તુ લઈને આવ્યા હતા, આપણે એવું કહી શકીએ કે એ મહિલાઓને બી એટલો જ સાથ આપતા, એમના માટે બી એટલું જ વિચારતા. બીંગ અ મેલ, અત્યારે આપણે જેમ છે કે ફેમિનિઝમનું બહુ વધારે ચાલે છે, તો એ સમયમાં બી ઝવેરચંદ મેઘાણીજીએ એટલું એમને ઇમ્પોર્ટન્સ આપેલું હતું કે એમાંથી બી આપણે ઇન્સ્પિરેશન લઈ શકીએ છીએ કે એમને ફિમેલને બી કઈ રીતે ટ્રીટ કરતા. ઇનફેક્ટ ઘણા પાત્રો અત્યારે આપણે જે રાખેલા છે એમાં એવું બી આવે છે કે મેઘાણીજી ઘરકામમાં બી હેલ્પ કરતા. તો આવી રીતે એમને એક ફિમેલને બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ આપેલો છે એમની લાઈફમાં. નમસ્કાર, હું ડૉક્ટર ડીકે વડોદરિયા પંસીલ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી અને પંસીલ સ્કૂલમાં તારીખ 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી એમ 3 દિવસ એક ઉત્સવ, એવો ઉત્સવ કે શ્રી ઝવેરચંદ મેઘાણીનું જીવન દર્શન. શાળાના 1000 બાળકો દ્વારા ઝવેરચંદના જન્મથી માંડી અને અંતિમ વાસ સુધીના 32 ક્લાસરૂમમાં લાઈવ સ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા છે. ઝવેરચંદ મેઘાણી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એ તો યુગ પુરુષ હતા. ભારત દેશ હજી આઝાદ પણ નહોતું થયું અને એ સમયમાં એ સમાજની જે પરિસ્થિતિ હતી એને ઉજાગર કરવા, એને જાગૃત કરવા, એના જીવનમાં પ્રાણ પૂરવા, એમાં શક્તિનું સિંચન કરવા માટે એ બંદાએ ખૂબ સખત મહેનત કરી છે. ઝવેરચંદ મેઘાણી માત્ર ને માત્ર લોક સાહિત્યકાર નહોતા, એક લોક સાહિત્યના સંશોધક હતા, અનેક નવલકથાઓ લખી છે, એ પત્રકાર પણ હતા, એ વિવેચક પણ હતા, એ લેખક પણ હતા, એ કવિ પણ હતા, એ સ્વતંત્ર સેનાની પણ હતા, અને એટલું જ નહીં એ સમાજ સુધારક પણ હતા. ઝવેરચંદ મેઘાણીના જન્મથી માંડીને અંતિમ અવસ્થા સુધી એ વ્યક્તિએ ખૂબ સંઘર્ષ કર્યો છે. અને સૌથી મોટી વાત એ છે કે લોક સાહિત્યને જો જીવતું કોઈ રાખ્યું હોય ને તો એ ઝવેરચંદ મેઘાણી સાહેબે રાખ્યું છે. એ પહાડોમાં રખડી રખડીને, એટલે તેને પહાડનું બાળક કહેવામાં આવે છે, એ નેહડામાં રખડી રખડી અને લોક સંસ્કૃતિ એની બાબતો છે એ ઉજાગર કરી છે. આપ જાણો છો કે સૌરાષ્ટ્રની રસધાર પુસ્તકો આપણા જીવનમાં પ્રાણ પૂરે એવા પુસ્તકો છે. એ પુસ્તકોને આજે 100 વર્ષ પૂરા થાય છે, એનું નિર્માણ થયું, એની શતાબ્દી નિમિત્તે પંસીલ શાળામાં સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, સાથે સાથે એમના માતા પિતાએ ખૂબ મહેનત કરાવી છે, શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે, અને સમગ્ર પંસીલ પરિવારમાં આજે આ ભવ્ય ઝવેરચંદ મેઘાણીની એક પ્રદર્શન, અનોખું પ્રદર્શન જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે દરેક દર્શક મિત્રોને વિનંતી કરું કે આ પ્રદર્શન 3 દિવસ છે, વિનામૂલ્ય છે, તમારા બાળકોને પૂરા પરિવાર સાથે આ પ્રદર્શન જોવા આવો. હું ચોક્કસ ખાતરી સાથે કહું છું કે આ પ્રદર્શન જોઈ
અને તમારામાં ને તમારા બાળકોમાં એક 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 શક્તિનું સિંચન થશે, ખૂબ ગમશે, ખૂબ આહલાદક છે. મૂળ હેતુ મારો એ જ છે કે મારા વિદ્યાર્થીને હું જેવો ઝવેરચંદ મેઘાણી શીખવીશ તો કદાચ એ પુસ્તક વંચાવીને શીખવીશ તો નહીં યાદ રહે, પણ છેલ્લા 15-20 દિવસે મારા બાળકો જે રીતે મહેનત કરે છે ને 1000 જેટલા વિદ્યાર્થી જ્યારે મેઘાણી બનીને એના જીવનની એક એક બાબતો છે એ જ્યારે રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે એ ખરેખર મેઘાણીને જાણશે, માણશે અને એના જીવનમાં ઉતારશે, અને 2-5 વિદ્યાર્થીમાં મેઘાણી જેવા જીવન જો બનાવશે તો મારું શિક્ષણનું કાર્ય છે સાર્થક થયું કહેશે. થેન્ક યુ વેરી મચ. ખાસ એક ગાંધીજી સાથે સ્વતંત્રતાની જે પહેલ હતી એની અંદર પણ જોડાયા હતા અને સેનાની પણ ગણાય. સ્વાભાવિક છે કે મેં કીધું એ કાળ છે 1920ની આજુબાજુનો જે સમય છે એ સમયમાં સમાજની સ્થિતિ બહુ દયનીય હતી અને એને ઉજાગર કરવા માટે ઝવેરચંદ મેઘાણીનું જે સાહિત્ય છે એ સાહિત્ય એટલું બધું અસરકારક રહ્યું અને મેઘાણી સાહેબે ગાંધીજી સાથેની એની જે મુલાકાત થઈ પહેલી જ મુલાકાતમાં ગાંધીજી એને મેં ઝવેરચંદ મેઘાણી સ્પર્શી ગયા હતા અને એનું સાહિત્ય વાંચી એટલા બધા ખુશ થયા હતા. અને સૌથી વિશેષ વાત એ છે જ્યારે ગોળમેજ પરિષદમાં ગાંધીજી ઇંગ્લેન્ડ જાય છે ત્યારે છેલ્લો કટોરો નામનું એક કાવ્ય છે એ ગાંધીજીને એ છેલ્લી અવસ્થામાં છેલ્લા સમયે એને સ્ટીમરમાં મોકલે છે અને ગાંધીજી ત્યારે ખરેખર એમ કહે છે કે મેં જે વિચાર્યું હતું એ મેઘાણીજીએ લખ્યું છે અને ત્યારે એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું હતું. અને એ સમયમાં સ્વતંત્ર સેનાની તરીકે જોતો મેઘાણી સાહેબ જેલમાં પણ જવું પડ્યું હતું અને જેલમાં જઈને પણ એને ક્રાંતિવીરો ક્રાંતિઓ માટેના અનેક લેખો લખ્યા છે એટલે એ વ્યક્તિને ક્યારેય ભૂલી ન શકાય. એ સ્વતંત્ર સેનાની તરીકે ખૂબ સરસ રીતે એને એનું પોતાનું કાર્ય કર્યું.